हाल लोकसभा चूंटणी देशभर में माहौल छवायो छे अने तेमां पण सोशियल मीडिया आ वखते चूंटणी में महत्वनुं पासुं बनी गयुं होय तेम लागी रह्युं छे। त्यारे विविध समाजना आगेवानोना नामे सोशियल मीडिया में खोटा एकाउंटंट बनावी प्रचार कराता होवाना बनाव बनी रह्या छे। त्यारे खोड़धाम ट्रस्टना प्रमुख अने लेवा पटेल समाजना अग्रणी नरेश पटेलना नामे फेसबुक पर खोटा फेक एकाउंट बनावी राजकीय लखाण अपलोड कराता भारे चकचार मची छे। જ્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પટેલ બ્રાસ નામે વ્યવસાય ધરાવતા લેવા પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલનું સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકમાં અલગ અલગ તેમના નામના અને તેમના ફોટાવાળા 3 જેટલા ફેક એકાઉન્ટ બનાવાયા હતા અને તેમાં રાજકીય લખાણો અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે તેઓને જાણ થતા તેઓએ પીએ મારફતે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ અત્યારે ચૂંટણીનો ચક્રવ્યૂહ ચાલી રહ્યો હોય તેવા સમયે કોઈપણ એક પક્ષના પ્રચાર કરતા લખાણો ફેસબુક પર મૂકવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। રાજકોટ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પટેલ બ્રાસનો વ્યવસાય ધરાવતા અને ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ નાઓના નામના 3 અલગ અલગ ખાતાઓ ફેસબુકમાં ખોલી કોઈ સમયે તેઓના ફોટા અપલોડ કરી તેની સાથે અન્ય રાજકીય માણસોના પણ ફોટા અપલોડ કરી ખોટું લખાણ પ્રસિદ્ધ કરવાના વોટ્સઅપમાં એના મેસેજ રિલે કરવામાં આવેલા છે। જે બાબતે નરેશભાઈના પીએ કૌશિકભાઈ રમેશભાઈ સુરેલા નાઓએ ગઈકાલે ફરિયાદ જાહેર કરતા અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66 સી ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આની તપાસ ચાલુ છે। આ બાબતે તમામ ટેકનોલોજી જે એના ટેકનિશિયનો છે એમની સલાહ બી લેવામાં આવશે અને એ મુજબ તપાસ આગળ। ત્યારે હાલ તો પોલીસે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી ટેકનોલોજી નિષ્ણાતની મદદ લઈને ફેક એકાઉન્ટ બનાવીને વિવાદ સર્જનાર અંગે માહિતી મેળવવાની અને તેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।